સુરેન્દ્રનગરના કુંથુનાથ રહી રહીશોને બિલ્ડરના વાક્યે હાલાકી ભોગવવાનો વખત આવ્યો અશંખ્ય ગંદકીના લીધે રુકતાળો ફાટી નીકળવાની દહેસત ફેલાઈ કુંથુનાથ ટાઉનશિપમાં વરસાદી પાણી ભરાતા ગંતિનું સામ્રાજ્ય સર્જાયું પ્રાથમિક સુવિધાના અભાવને લીધે સ્થાનિક રહીશો ત્રાહિમામ સુરેન્દ્રનગર શહેરના રેલવે જંકશન નજીક કુંથુનાથ ટાઉનશિપ આવલું છે જેમાં પચાસથી વધુ મકાનો સાથેના ટાઉનશિપમાં રોડ રસ્તા પાણી તેમજ સ્ટ્રીટ લાઇટની સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાના પાડવાનો મોટા વાયદા બિલ્ડર દ્વારા પૂરા પાડવામાં આવ્યા પરંતુ તેમાંથી એક પણ સુવિધા પૂરી પાડવામાં ન આવતા સ્થાનિક રહીશોનો રોષ વ્યાપી ગયો તેમજ હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું તેમજ બાળકને સ્કૂલ મૂકવામાં જવામાં અવર જવર માટે ગાળો કિચડ ખૂંદીને પસાર થવું પડે ત્યારે બિલ્ડરના ભયંકર હાલાકીનો સામનો કરવાનો વખત આપતા રહીશોમાં રોષ ફેલાયો અસંખ્ય ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ આ અંગે વધુ મળતી માહિતી મુજબ રેલવે જંક્શન પાછળ આવેલ કુંથુનાથ ટાઉનશીપમાં અંદાજે પચાસથી વધુ મકાનો આવેલા પરંતુ જે તે સમયે મકાન ડોલરભાઈ ચુડાસમા નામના વ્યક્તિ દ્વારા મકાની ખરીદી કરી ત્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મસ્ત મોટા વાયદા કુંથુનાથ બનાવનાર બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા મકાન લીધા ત્યારે ટાઉનશીપના બિલ્ડર દ્વારા રોડ રસ્તા પાણી ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી પરંતુ લોકોએ મકાન ખરીદ્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા પાડવામાં આવતા અનેક પરિવાર ની મુશ્કેલી પડી રહી છે જેવા રોડ રસ્તાના અભાવે હાલાકી ભોગવવાનો મારો આવી રહ્યો છે તેમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી કિચડનું સામ્રાજ્ય સર્જાયું રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે જે અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત ટાઉનશીપમાં બિલ્ડરને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ લાવવાને બદલે ઉડાવ જવાબ આપવામાં આવતો હોવાનો રહીશે આક્ષેપ કર્યો તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરા સુરેન્દ્ર તમારા રહેણાંક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું એ બાબતે આપ શું કહેશો હકીકતમાં મારી મારું નામ છે ડોલર ચુડાસમાં અને મારી સોસાયટીનું નામ છે કુંતુના ટાઉનશીપ જે આપણા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાછળ આવેલી છે પણ ચારથી પાંચ વર્ષ પહેલાં જ્યારે મેં આ મકાન લીધું પચાસ મકાનનો આખો એનો પ્લાન છે એ મેં લીધું ત્યારે બિલ્ડરે મને ખોસલાવીને અને ટૂંકમાં વચનને વાયદા કરીને એમ કીધું હતું કે ભાઈ આપણે રોડ રસ્તા પાણીની બધી સગવડ અહીંયા થઈ જશે એટલે મેં મકાન દસ્તાવેજ કરાવીને લઈ લીધું ચારથી પાંચ વર્ષ થયા એનો મેઇન બિલ્ડર છે એ મુંબઈનો છે બાકી આ જે દલાલ છે એનું નામ છે નીરવ પરીખ એને વારંવારને તો મારી પાસે પચાસ રેકોર્ડિંગ છે મેં ફોન કર્યા ભાઈ તો અમે પાણી રોડ અને રસ્તાથી હેરાન થઈએ છીએ તમે આની કંઈક અમને સુવિધા કરાવી આપો જે તમે વચન આપ્યું હતું એ પ્રમાણે તો ઠાલા વચનો આપે છે હા કાલ જશે ને પરમધી થઈ જાય અને જ્યારે ફૂલ વરસાદ આવે અને ત્યારે આપણે એને વાત કરીએ ત્યારે એમ કે અત્યારે કામ થઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલે પછી કરશું એમ કંઈક પાછું સુકાઈ જાય એટલે એમને ટૂંકમાં વચનો આપે છે કંઈક કરતો નથી એટલે ખૂબ હાડમારી અમે ભોગવીએ છીએ એમાં લાઇટનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે મેન વસ્તુ તો એ છે કે રોડ જ નથી હવે કોઈ અકસ્મિત બનાવ બની ગયો તો શું કરવાનું કોઈ એકસો આઠ અંદર ન આવી શકે કે કોઈ અકસ્માતિક કંઈક જરૂર પડી તો કોઈ વ્યક્તિ બી સામેથી મદદમાં ના આવી શકે એટલે વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડર ઉડાવ જવાબ આપે છે કોઈ કહેવાયને કે એનો રસ્તો કોઈ હલ નથી કરતો કોઈ વસ્તુનો એટલે એ આપણી ફરિયાદ છે મીડિયા પર પૂરો વિશ્વાસ છે કે મીડિયા આ પ્રશ્નને વાંચા આપશે અને આવનારા ભવિષ્યમાં અમને આનો ન્યાય મળશે પ્રાથમિક સુવિધાના મામલે તમારી સાથે છેતરપિંડી થઈ એવું લાગે છે એકસો ને દસ ટકા સો ટકા છેતરપિંડી થાય છે એનું કારણ છે કે જ્યારે આ વ્યક્તિ સાથે આપણે આ મકાનની બાનાખત કે દસ્તાવેજ કર્યો ત્યારે એને ચોક્કસ ગુજરાતીમાં કીધું હતું કે તમે વિશ્વાસ રાખો તમને અહીંયા ટોટલી સુવિધા મળી જશે લાઇટ પાણી રસ્તાની અને ટોટલી વસ્તુ પણ આજ તારીખ સુધી નથી રસ્તો થયો નથી પાણીની સગવડ થઈ કે નથી કોઈ પ્રાથમિક સુવિધા અને નગરપાલિકા તરફથી બી કોઈ સપોર્ટ નથી નગરપાલિકા તરફથી એમ જ કહેવામાં આવે કે ડેવલપિંગ કામ ચાલુ છે અને કોઈ આજ તારીખ લગી કોઈ અમને ન્યાય મળ્યો નથી અને હાલ અમે અત્યારે ખૂબ વરસાદી વાતાવરણ અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખૂબ પરેશાન છીએ અને કોઈનો કોઈ કહેવાય ને કે કોઈ ઉકેલ જ નથી એટલે મીડિયા તરફથી અમને આશા છે કે આ પ્રશ્નને વાંચા આપે અને આવનારા ભવિષ્યમાં અમને આમાં ન્યાય અપાવે છેલ્લા ઘણા કેટલા સમયથી તમે હેરાન થાવ છો 4 થી 5 વર્ષથી તો અને 4 થી 5 વર્ષમાં અમે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા બિલ્ડરને બરોબર છે પણ બિલ્ડરના પેટનું પાણી હલતું નથી અને મારી તો સાહેબ એક વિનંતી છે કે મને પ્રશ્ન ભલે મારો હલ ન થાય પણ આ પચાસ મકાનમાં જો બીજા કોઈ બજાર રહેવા આવશે ને તો એ પચાસે જ પચાસ મકાનવાળા આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે એટલે હું એ વસ્તુ કરું છું કે કાં અમને ન્યાય મળે બરાબર છે અને કાં પછી મકાન પાછું લઈ લે તો અમે સારી સોસાયટીમાં રહેવા જઈએ તો અમને ફેસિલિટી મળી શકે